સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામોમાં નર્મદાના નીર કેનાલમાં છોડવામાં ન આવતા ખેડૂતો અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂત આગેવાન જે કે પટેલની હાકલ પડતા તમામ ગામોમાં લાગ્યા પ્રવેશ બંધના બોર્ડ. રાજકીય પાર્ટીઓને હવે પ્રવેશ મળશે નહીં. સ્થાનિક રાજકારણ પ્રવેશ બંધના બોર્ડ લાગતા રાજકીય ક્ષેત્રે ગરમાવો આવ્યો છે. ધાંગધ્રા તાલુકાના ગામોમાં હાલ નર્મદાના નીર માટેની કેનાલો બંધ છે ત્યારે ખેડૂતોએ અનેકવાર રજૂઆતો સરકાર સમક્ષ કરી હતી, છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી, એટલે કે તેમની વાત સાંભળવામાં આવી ન હતી. નિંદ્રાધીન સરકાર જોવા મળી રહી છે. જાડી ચામડીની સરકાર હોય જે ખેડૂતોની વાત સાંભળવા પણ તૈયાર નથી. ત્યારે ગત 7 તારીખના ખેડૂત આગેવાન જે કે પટેલ અને મહેશ પટેલ દ્વારા જળસમાધિની ચીમકી ઉચ્ચારી હતી, જેમાં ધાંગધ્રા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને જળસમાધિ કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો હતો. ત્યારે ખાતરી આપવામાં આવેલ હતી કે કેનાલમાં પાણી છોડવામાં આવશે, પરંતુ ખેડૂતોને હાલ વાવણી લાયક વરસાદ નોંધાયો જ નથી. ત્યારે ખેડૂતોને આગોતરી વાવણીનો પાક સુકાવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે નર્મદાના નીર નહીં મળતા ખેડૂતોમાં રીતસરનો આક્રોશ જોવા મળી રહ્યો છે, જેમાં મેથાણ સમસ્ત ગ્રામના ખેડૂતો દ્વારા વિવિધ જાહેર સ્થળોએ અને ઘરે ઘરે બોર્ડ લગાવી વિરોધ નોંધાવ્યો છે, જેમાં જ્યાં સુધી નર્મદા કેનાલના નીર નહીં ત્યાં સુધી ભાજપ નેતાઓને મેથાણામાં પ્રવેશ કરવો નહીંના સ્પષ્ટ સૂચન આપવામાં આવી છે. ખેડૂત આગેવાન જે કે પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે આ ગામ સમસ્ત ખેડૂતોનો નિર્ણય છે, અમુક ખેડૂતોની તમામ લડતમાં સહભાગી હોઈએ છીએ અને આ કાર્યક્રમ સ્વયંભૂ ગામ લોકોનો છે અને ગામમાં ઘરે ઘરે બોર્ડ લગાવી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે તે હાલ જોવા મળી રહેલ છે. ખેડૂતોને હાલ પાણી નહીં મળે તો મોંઘા ભાવના બિયારણો અને ખેતીકામ ખર્ચનો બોજ ખેડૂતો પર પડશે અને ખેડૂતો દેવાદાર બનશે તો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લઈ તાત્કાલિક ધોરણે કેનાલ ચાલુ કરવામાં આવે તેવી પટેલ દ્વારા માંગ કરવામાં આવી છે. હવે રાજકીય ક્ષેત્રે ગરમાવો. ઘરે ઘરે બોર્ડ લાગ્યા કે ભાજપે પ્રવેશ કરવો નહીં ગામમાં. જ્યાં સુધી નર્મદાના નીર નહીં ત્યાં સુધી ભાજપનો પ્રવેશ બંધ. સ્થાનિક રાજકારણમાં પ્રવેશ બંધના બોર્ડ લાગતા રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે અને સમગ્ર દેશમાં હવે આંદોલન કરવા છતાં પણ લોકોની વાત સરકાર સાંભળતી નથી તેવું જોવા મળી રહ્યું છે. જેને હિટલર શાહી કહી શકાય તે પ્રમાણે સરકારી રાજ ચાલી રહ્યું છે. ખેડૂતોને ખેતરોમાં પાણી મળતું નથી, ખેડૂતો પરેશાન છે, ખેડૂતોને નર્મદાના નીર કેનાલમાંથી આપવામાં નથી આવી રહ્યા, જેથી લઈને ખેડૂતોનો પાક જે વાવણી લાયક પાક તૈયાર કરવામાં આવી રહ્યો છે તે સુકાઈ જવાની ભીતિ છે. હાલ ચોમાસાની સિઝનનો વરસાદ પડ્યો ન હોય જેથી કરી ઉંગાડેલો જે કપાસથી લઈને તમામ પ્રકારના ખેત ઉત્પાદનો છે તેમાં નર્મદાના નીર ન આવતા હવે તે પાક સુકાવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને ધાંગધ્રા તાલુકામાં નર્મદાના નીરના કેનાલમાં છોડવામાં આવે તેવી માંગ વારંવાર ઘણા સમયથી કરવામાં આવી છે, પરંતુ દીવા તળે અંધારા જેવો ગાઢ થયો છે. એક સમયે ગુજરાતને થપ્પડ કેન્દ્ર સરકાર મારે છે તેવા મોટા મોટા પાયે ઉદાહરણો આપી અને બ્રેકિંગથી લઈને તમામ પ્રકારના ન્યૂઝ ચલાવવામાં આવતા હતા કે ગુજરાતને એક થપ્પડ નર્મદાના નીર નથી આપવામાં. હવે ગુજરાતની સરકાર ડબલ એન્જિનવાળી સરકાર હોવા છતાં પણ નર્મદાના નીર ધાંગધ્રા તાલુકાને મળતા નથી, જેને લઈને લોકોમાં આક્રોશ છે. એટલે કે એક જ વ્યક્તિ એક જ પાર્ટી બે મોઢાની વાતો કરતી હોય, જેને લઈને આવી પાર્ટીઓ સાથે રાજકારણના પ્રવેશ બોર્ડના બળ લાગતા હવે ગરમાવો આવ્યો છે અને રાજકીય નેતાઓને પ્રવેશ બંધીના બોર્ડ ઘરે ઘરે લગાવવામાં આવ્યા છે. જ્યાં સુધી કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે ત્યાં સુધી મેથાણા ગામના સમસ્ત ગ્રામજનોનો નિર્ણય છે કે એક પણ રાજકીય નેતાને ગામમાં પ્રવેશ આપવા દેવો નહીં. ત્યારે આવું જો ધીમે ધીમે અનેક ગામોમાં થશે જ્યાં ત્યાં સમસ્યા હોય અને તેમની સમસ્યા પૂર્ણ ન થાય અને તેમની જે રજૂઆત કરવામાં આવે છે તે સમસ્યાનું સમાધાન ન થાય તો હવે ધીમે ધીમે રાજકીય ક્ષેત્રે પણ પરિવર્તન થતું જોવા મળી રહ્યું છે કે લોકો હવે સમજી રહ્યા છે જો કામ ન થાય તો વિરોધ કરવો અને વિરોધ કરતાં પણ કામ ન થાય તો તે
જે તે પાર્ટી હોય, રાજકીય પાર્ટીઓ, તેને પ્રવેશ બંધ કરાવી દેવો તો જ કામ થાય તેવું હવે લાગી રહ્યું છે. ત્યારે હવે આવનાર સમયમાં આ નર્મદાના નીર કેનાલમાં છોડવામાં આવશે ધાંગધ્રા કે નહીં તે જોવાનું રહ્યું. હાલમાં તો ખેડૂતો દ્વારા નર્મદાના નીર છોડવામાં આવે તેવી માંગ સાથે રાજકીય નેતાઓને પ્રવેશ બંધીના બોર્ડ લગાવી દીધા છે, જેથી લઈને હવે 2022ની ચૂંટણી આવવા લાગી છે ત્યારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યું છે. ગુજરાતના રાજકારણમાં ધરખમ ફેરફારો થતા હોય તેવું આ એક ઉદાહરણ જોવા મળી રહ્યું છે કે ઘરે ઘરે મેથાણા ગ્રામના સમસ્ત ગ્રામજનોનો નિર્ણય છે કે ગામમાં પ્રવેશ બંધીના બોર્ડ લગાવવામાં આવે અને તે પણ ઘરે ઘરે બોર્ડ લાગેલા જોવા મળી રહ્યા છે.